દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામે એક ખેડૂત દ્વારા આજે અનોખી રીતે વિરોધ કરી સરકાર સુધી ખેડૂતોની વાસ્તવિકતા બતાવવા પ્રયાસ કર્યો હતો, જેમાં ખેડૂતે પોતાને 20 વીઘાની મફરીમાં રોટેવેટા ફેરવી દીધું હતું। દાત્રાણા ગામે એક ખેડૂત દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। દ્વારકા જિલ્લાના દાત્રાણા ગામે ખેડૂતે ખેતરમાં ઊભા મગફળીનામાં રોટાવેટર હાંકી દીધું હતું। પોતાની 20 વીઘાની મગફળીમાં રોટાવેટર ફેરવી દીધું હતું। આ વર્ષે સતત વરસાદના કારણે અતિવૃષ્ટિ બાદ રાતરીએ રોગ આવતો મગફળીનો પાક નિષ્ફળ જતાં રોટાવેટર હાંકી દીધું હતું। સતત વરસાદના કારણે મગફળીનો ચારો પણ પશુ ખાઈ શકે તેમ ન હોય રોટાવેટર હાંકી દીધું હતું। મગફળીનો પાક અને ચારો બંને નિષ્ફળ ગયા હોય ખેડૂત દ્વારા ખેતરમાં રોટાવેટર મશીન ફેરવાઈ દેવાયું હતું। ખેડૂતને 1 વીઘામાં 15,000 થી 20,000નું નુકસાન થયું છે, ત્યારે નાની સહાય સામે પ્રતિકાત્મક વિરોધ દર્શાવ્યો હતો। આ વર્ષે સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ હોય ચારો પણ રોગના કારણે પશુ ખાઈ શકે એમ ના હોય અને સરકારે પાક સહાય અંતર્ગત 1 હેક્ટર દીઠ માત્ર 10,000 સહાય જાહેર કરેલ હોય ખેડૂતોને 1 વીઘે જ્યારે 15,000 થી 20,000નું નુકસાન ગયેલ હોય ત્યારે આ સહાય માત્ર મજાક સમાન હોય ખેડૂતે સરકાર સુધી વાસ્તવિકતા બતાવવા પોતાના 20 વીઘા ખેતરમાં રોટાવેટર ફેરવી પ્રતિકાત્મક વિરોધ નોંધાવી સરકારને જગાડવા અનોખો વિરોધ નોંધાવ્યો હતો। મુકેશ મોકરિયા, JDSTV, દ્વારકા। ખેડૂત પાકની હારે પોતાના અરમાનો વાવતો હોય છે, જ્યારે અતિવૃષ્ટિ થાય કે દુષ્કાળ થાય ત્યારે ખેડૂતના અરમાનો ઉપર પાણી ફરી જાય છે। એવી જ પરિસ્થિતિ આ દાત્રાણા ગામના લગભગ 200 થી 300 વીઘા જમીન છે। આ 20 વીઘા રામભાઈનું ખેતર જે માત્ર એક ઉદાહરણ છે કે જેણે રોટાવેટર ફેરવી દીધું। આવું કરવા પાછળનું કારણ શું? ખેક તો ખેડૂતને અત્યારે મગફળીમાં ઓછામાં ઓછો 15,000 થી 20,000 વીઘે ખર્ચો આવ્યો છે। હવે આ મગફળીમાં અતિવૃષ્ટિ અને ત્યાર પછી રાતડીએ રોગ આવી ગયો, એટલે આ રોગના કારણે આ જે મગફળીના જે ચારો છે ને એ ઢોર ખાઈ શકે એમ નથી। જો ખેડૂત એને ફરીથી બહાર કાઢે તો એને ક્યાંક ને ક્યાંક નાખીને હળગાવી દેવું પડે એમ છે। એના કરતાં ખેતરમાં ખાતર થઈ જાય એ આશયથી ખેડૂતે રોટાવેટર ફેરવી દીધું છે। આ 20 વીઘાની માંડીમાં કંઈ થાય એમ છે નહીં અને ખર્ચો આવ્યો 15,000 નો અને આમાં કંઈ થાય એમ છે નહીં અને ભૂકોય ખાય એમ નથી માલ અને માલનો ચરો થાય એમ નથી અને આમાં શિયાળું થાય એમ નથી। શિયાળો આમાં શું થાય, ખળવાળા છે પડા થઈ ગયા, આમાં ખાઈને હેવાર થઈ ગયો, માછલા થઈ ગયા, તો આ પાણી ભરાઈ ગયું હતું, હવે એ બધું નિષ્ફળ ગયો 20 વીઘાની માંડવી અને મજૂરી પોહાય એમ છે નહીં। આજ રોટાવેટર મૂક્યું, હવે ભેગું થાય એમ છે ને મજૂરી ખાઈ જાય એમ છે અને રોટાવેટર મૂકી દીધો, રોટાવેટરનો કલાકના ખર્ચો ઘણો આવી જાય, ઓછામાં ઓછા 5,000નો એ ખર્ચો આવે છે, એટલે આમાં 20 વીઘામાં કંઈ થાય એમ છે નહીં।